કામરેજ તાલુકામાં પરબ ગામે ગિરનાર ફળિયામાં શ્રમજીવી પરિવાર સૂતો હતો તે દરમિયાન વહેલી સવારે મકાન ધરાશાયી થઈ જતાં આખો પરિવાર દબાઈ ગયો હતો આજુબાજુમાં રહેતા લોકો દોડી આવ્યા હતા અને દબાઈ ગયેલ પરિવારને બહાર કાઢ્યો હતો જો જોકે કમનસીબે એક બાર વર્ષે સગીરાને ગંભીર ઈજાઓ થતાં તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પરબ ગામે કરુણ ઘટના સામે આવી હતી પરબ ગામે આવેલ ગિરનાર ફળિયામાં રહેતા ભીખુભાઈ રાઠોડ જેઓ ખેતમજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેમના પરિવારમાં તેમની પત્ની આશાબેન બાર વર્ષની એક દીકરી અને છ વર્ષનો દીકરો છે આ શ્રમજીવી પરિવાર જમી પરવારીને સૂઈ ગયો હતો ત્યારે વહેલી સવારે છ વાગ્યા આસપાસ તેઓનું કાચું મકાન ધરાશય થઈ ગયું હતું જેને લઈને આખો પરિવાર ઘરના કાટમાળમાં દબાઈ ગયો હતો મકાન ધરાશય થવાનો અવાજ સાંભળી આજુબાજુમાં રહેતા લોકો દોડી આવ્યા હતા અને દબાઈ ગયેલા પરિવારને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી બાર વર્ષીય સપનાને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે છ વર્ષીય સોહમને પેટના ભાગે તથા કમરથી નીચેના ભાગે ઇજાઓ થતાં તાત્કાલિક સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો